नमस्ते विद्यार्थी मित्रों, आजना आपणा ऑनलाइन विडियो लैक्चर नी अंदर आपणे संभावना में आगळ वधवुं छे। अहींया बोर्ड पर त्रण एक्जाम्पल तमने देखाय छे। सौथी पहेलो एक्जाम जे एक्जाम्पल छे ए छे क्रिकेटनी रमतनी अंदर एक स्त्री खेलाड़ी छे, 30 बॉल रमे छे, 6 वार दड़ाने क्षेत्र रेखा एटले के बाउंड्रीनी बहार 6 वार मोकले छे। तो क्षेत्ररेखानी बहार न मोकल्यो होय तेनी संभावना, न मोकल्यो एटले नथी बाउंड्रीनी बहार नथी जतो दड़ो, तो आपणे एनी घटना धारीए तो शुं थशे बाळको? घटना ए बराबर, धारो के खेलाड़ी दड़ाने क्षेत्ररेखानी बहार न मोकले, क्षेत्ररेखानी बहार न मोकले अथवा न मोकल्यो होय तो एवी घटना ने घटना ए कहेशू। तेनी संभावना पी ऑफ ए बराबर नंबर ऑफ ए अपॉन एन। हवे बाळको 30 માંથી 6 વાર બહાર મોકલે છે, એટલે કે 30 માંથી 6 જાય તો કેટલી વાર? 24 વાર બહાર મોકલે નહીં, બહાર મોકલે નહીં। એવા સભ્યો છે 24 છે, એને એક છેદમાં કુલ સભ્યોની સંખ્યા 30 છે। 8 તેરી 24, 10 તેરી 30, ઉપર આવ્યા 8, નીચે આવ્યા 10, એટલે કે 0.8 જવાબ આવશે। 0.8, 8 ભાગ્યા 10। હવે બીજો દાખલો, એક એની પછીનો એક્ઝામ્પલ જોઈએ। બે બાળકો ધરાવતા 1500 કુટુંબો છે, પસંદ કર્યા, એમાંથી નીચેની માહિતી પ્રાપ્ત થઈ। છોકરીઓની સંખ્યા 2 હોય એવા 475, એકવાળા 814, અને એક પણ છોકરી ન હોય કુટુંબમાં એવા 211। ચાલો પહેલી ઘટના જોઈએ, બે છોકરીઓ હોય તેવા। ધારો કે ઘટના એ બરાબર, ધારો કે કુટુંબમાં કેટલી છોકરીઓ હોય? તો કે બે છોકરીઓ હોય, એવું લખવું પડે બાળકો। તો બે છોકરીઓ વાળા કેટલા છે? ટીક કરીએ, 475। પી ઓફ એ બરાબર નંબર ઓફ એ અપોન એન, એન ઘટના, સોરી આપણે એક મોટા અક્ષર કાઢીએ જેથી તમને દેખાય। બે છોકરીઓ ધરાવતા કુટુંબો કેટલા છે બાળકો? 475, એટલે ઉપર આવશે 475, નીચે આવશે કુલ કુટુંબોની સંખ્યા કેટલી છે? 1500। 475 છેદમાં 1500, આપણે રકમ આપણી સામે છે ટેક્સબુક, એમાં પણ જોતા જવાનું, 475 છેદમાં 1500। હવે બાળકો એક્ઝામ્પલ હું એક વખત રીચેક કરી લઉં એટલે ભૂલ આપણે આવે નહીં, બરાબર છે? 475 ના છેદમાં 1500 બરાબર છે રકમ। ચાલો હવે 475 છેદમાં 15 એટલે 1500, 6 5 ને 30, એટલે નીચે આવ્યા 5 ભાગ આલો, 6 5 30 30 5 150, અને 19 ભાગ ઉપર ચલાવો તો 19 25 475, 6 15 6 90, 6 5 30, એટલે 30 5 150 થયા। ચાલો 19 ના છેદમાં 60, ઉપર 19 આવ્યા નીચે 60 આવ્યા, આપણે બંનેનો ભાગ ચલાવ્યો। નો ખ્યાલ પડતો હોય તો પહેલાં 5 ભાગ લાવો પછી આગળ 6 ભાગ ચલાવો, બરાબર? એટલે 1500 ને 60 વડે ભાગો, 1 1 0 ગયો, 25 6 150। આવી રીતે 0 ઉડાડી ટૂંકી રીત કરાય, 1 0 ઉડી ગયો એમ માનો ને, 1 0 ઉડી ગયો એટલે કે 25 ભાગ ચાલ્યો છે, નો સમજાય એને એમ કરવાનું, 25 ભાગ ચાલ્યો છે। ચાલો પી ઓફ એ બરાબર એન ઓફ એ અપોન એ, ઘટના બી શું લેશો? એક છોકરીઓ ધરાવતા કુટુંબ, ધારો કે કુટુંબમાં એક છોકરી હોય તો કેટલું આવશે? એક છોકરીઓ ધરાવતા કુટુંબ કેટલા છે? 814, અને કુલ કુટુંબોની સંખ્યા 1500। હવે બાળકો આનો ભાગ ચાલી શકે તેમ નથી, આ ડાયરેક્ટ જે પદ છે ટેક્સ્ટબુકમાં પણ રકમ તમે જોતા રહેજો। દાખલા નંબર 2 છે સ્વાધ્યાયની અંદર, 814 છેદમાં 1500,
હવે એના અડધા કરવાઓ તો થાય એનાથી વધારે ભાગ ચાલતો નથી, એમ હમણાં મેં તમને કીધું, ડાયરેક્ટ આની જેટલો ભાગ ચાલતો નથી. ચાલો અડધા થઈ શકશે, 750 × 2 એટલે 1500, અને 814 અડધા કરીએ તો 407 આવે. 407 × 814 = 750 × 1500. ચાલો ઘટના સી લઈએ, એક પણ છોકરીઓ ન હોય. ધારો કે કુટુંબમાં એક પણ છોકરી ન હોય, તો એવા કુટુંબ કેટલા છે બાળકો? 211. P(c) = (n)(c)/n. 211 છે, અને કુલ કુટુંબની સંખ્યા આપણને આપી છે, એ દર વખતે કેટલી રહેવાની? 1500 કુટુંબ છે. 211 અવિભાજ્ય સંખ્યા છે. કેવી? 211 અવિભાજ્ય છે, એટલે એનો ભાગ ચાલવાનો નથી. અહીંયા 475 × 1500 તો 25 ભાગ ચલાવ્યો. મેં અહીંયા તમને ભાગાકાર શીખવાડ્યો ને, તો 19 × 25 = 475 અને 60 × 25 = 1500 થયા. અહીંયા અડધા જ કરી શકાય, એનાથી આગળ ભાગ ચાલતો નથી બાળકો. અને અહીંયા અવિભાજ્ય છે 211 માટેનો ભાગ ચાલશે નહીં. તો આ એક્ઝામ્પલમાં મેથડ કેમ કરવી એની ઉપર પહેલાં તમારે ધ્યાન દેવું પડશે, અને પછી ભાગાકાર વિશેની જાણકારી મેં તમને ફરીથી આપી એ તમે જાણી લીધું હશે. ત્રીજો અને છેલ્લી રીત આપણે આજની લઈએ બાળકો, ઘઉંના લોટની થેલી છે 5-5 કિલોગ્રામની, એવી રીતે વજન કરી 11 થેલી બનાવી. કોકનું 5 કિલોગ્રામથી સેજ વધુ હોય, કોઈકની 5 કિલોગ્રામથી સેજ ઓછું હોય વગેરે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 કુલ થેલી 11 છે. કેટલી? 11 થેલી છે. એમાં 1 થેલીમાં 5 કિલોગ્રામથી વધુ વજન હોય એવું કીધું. કેટલા? 5 કિલોગ્રામથી વધુ. 5 કિલોગ્રામથી વધુ વજનવાળી થેલી કેટલી છે? 1, 2, ચાલો ટીક કરતા જાઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7 થેલી છે બાળકો. 5 વાળી ન લેવાય, 5થી વધુ એટલે પોઈન્ટ ઉપર ના હોય એને ધ્યાનમાં લેવાનું છે. ચાલો ઘટના શું છે? ધારો કે પસંદ કરેલી થેલીમાં 5 કિલોગ્રામથી વધુ વજન હોય તો એવી થેલીની સંખ્યા કેટલી છે બાળકો? એ તમને મેં કીધું, લગભગ 7 ગણી હતી. આપણે ફરીથી ગણીએ, 1, 2, 3, 4, 5, 6 અને 7. 7ના છેદમાં કુલ થેલીની સંખ્યા કેટલી થઈ બાળકો? 11. એટલે 7ના છેદમાં 11. જે પણ અવિભાજ્ય છે એના ભાગ ચલાવી શકાય નહીં. ક્યારે ભૂલથી નહીં ચલાવતા, કોશિશ પણ નહીં કરતા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઓનલાઈન એજ્યુકેશનલ વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીને સંભાવના કેવી રીતે લખાય, મૂળ બાળકોને લખતા નથી આવડતું ઘણીવાર અને મુશ્કેલી પડે છે, તો ખૂબ અગત્યનું ચેપ્ટર આપણે કરી રહ્યા છીએ સંભાવના. ધોરણ 9-10 બંનેને કામ લાગે. હાલમાં આપણે 9th એટલે કે 9મા ધોરણના એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ, પણ એનાથી 10મા ધોરણના વિદ્યાર્થીને પણ ફાયદો ભવિષ્યમાં થઈ શકે એ હેતુથી આપણે લેક્ચર લીધું છે. 10મા ધોરણમાં માત્ર MCQ જ પૂછાય છે બોર્ડમાં, તો એવા એક્ઝામ્પલ પણ આપણે ભવિષ્યમાં 10th માટે પણ એક વિડીયો લેક્ચર આપણે લેવાના છીએ આવતીકાલે, તો એમને પણ ઉપયોગી બને, 9thને પણ ઉપયોગી બને એવું કરશું. તો દરેક વિદ્યાર્થી ખ્યાલ રાખી, શાંતિથી સમજી વિચારી અને પછી આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લે. ફરી આવતા લેક્ચરે ફરી મળશું નવી રીતો સાથે, નવા વિચારો સાથે. ચાલો મળતા રહીએ, આવજો.